नमस्ते विद्यार्थी मित्रों, मजा में हसो। आज आप नव प्रकरण भणीशू, युक्लिडनी भूमिति परिचय प्रकरण 5। आ प्रकरण में मोटा भागे MCQS प्रकारना प्रश्नों पूछाय छे। आनी अंदर गणितनी जे युक्लिडनी भूमिति छे एनो परिचय ज आपवामां आवेलो छे अने थियरी वधारे छे। आपणे एनी प्रस्तावना समझिए। भूमिति माटे માટેનો અંગ્રેજી શબ્દ જીઓમેટ્રી છે। જીઓમેટ્રી એટલે જીઓ અને મેટ્રન એ બે શબ્દનો બનેલો છે। જીઓનો અર્થ પૃથ્વી થાય છે અને મેટ્રોનો અર્થ માપવું થાય છે। એટલે ગુજરાતીમાં જીઓમેટ્રીનો અર્થ જમીનનું માપન એવો થાય છે। હું જે ટોપિક ટીક કરું એ તમારે પાકી નોટમાં લખવાનું થશે। એટલે આ 6 પોઈન્ટ છે એ પાકી નોટમાં લખવાના છે। ત્યાર પછી ભૂમિતિમાં યોગદાન આપનાર ગણિતશાસ્ત્રીઓ, ભૂમિતિમાં થેલ્સ, પાયથાગોરસ, યુક્લિડ વગેરે ગણિતશાસ્ત્રીઓએ પોતાનું ઘણું યોગદાન આપ્યું છે। એમાં થેલ્સ છે એ ગ્રીકના વતની હતા અને એને ભૂમિતિના પ્રણેતા માનવામાં આવે છે અને તેણે જ સૌપ્રથમ આ શબ્દનો પ્રયોગ કર્યો હતો। પાયથાગોરસ ત્યાર પછી પાયથાગોરસ પણ ગ્રીક દેશના વતની હતા। થેલ્સના તેઓ અતિ પ્રસિદ્ધ શિષ્ય હતા। થેલ્સના અતિ પ્રસિદ્ધ શિષ્ય પાયથાગોરસ હતા અને ઈસવીસન પૂર્વે 800થી ઈસવીસન પૂર્વે 500ના ગાળામાં સુલભા સૂત્રનું સર્જન થયું હતું। ત્યાર પછી જોઈએ તો ભૂમિતિનો ઉદ્ભવ પૂજા માટેની જરૂરી વિવિધ પ્રકારની વેદીઓ અને અગ્નિકુંડોના નિર્માણ કાર્યથી થતો હતો। પવિત્ર અગ્નિને વધુ પ્રભાવશાળી બનાવવા માટે તેના સ્થાન, આકાર અને ક્ષેત્રફળ વગેરે નક્કી કરવામાં આવતા હતા। ખાસ કરીને એના માટે જાહેર પૂજા સ્થળોએ લંબચોરસ, ત્રિકોણ અને સમલંબ સંયોજનથી બનતા આકારના પ્રયોગો હતા। સ્ત્રી યંત્ર છે એની અંદર અંદરોઅંદર ગૂંથાયેલા 9 સમદી બાજુ ત્રિકોણનું સંયોજન હતું અને તેની અંદર 43 ઉપ ત્રિકોણો રચવા બનેલા હતા। આ રીતે ભારતીયો છે એ પહેલેથી ગણિતમાં અગ્રેસર હતા। ત્યાર પછી યુક્લિડ જોઈએ તો યુક્લિડ છે એ ઇજિપ્તની એલેક્ઝાન્ડ્રિયા ની શાળામાં ગણિત શિક્ષક હતા। તેઓએ ઘણી બધી તાર્કિક સાબિતીઓ આપી અને ભૂમિતિનો વિકાસ કર્યો હતો। યુક્લિડનું પિક્ચર તમે અહીંયા જોઈ શકો છો। યુક્લિડ છે એને એલિમેન્ટ્સ નામનું જે પ્રસિદ્ધ એનું પુસ્તક હતું એની અંદર 13 પ્રકરણો લખ્યા હતા અને તેમણે પ્રથમ 23 જે પ્રકરણ છે એની અંદર પ્રથમ પ્રકરણમાં 23 વ્યાખ્યાઓ આપેલી હતી। ત્યાર પછી યુક્લિડની વ્યાખ્યાઓ, સ્વયંસિદ્ધ સત્યો અને પૂર્વધારણાઓ જોઈએ તો ઘન પદાર્થ છે એની ધાર એ અવકાશનું વિભાજન કરતી સપાટીઓ છે। સપાટીની જાડાઈ હોતી નથી। સપાટીને 4 વક્ર કે રેખા હોય છે અને રેખા અંતે બિંદુમાં પરિણમે છે। એટલે ઘનથી બિંદુ સુધી ક્રમશઃ આગળ વધતા પરિમાણ ઘટતું જાય છે, આ એક અગત્યનું છે।
કે ઘન હોય એને ત્રણ પરિમાણ હોય, લંબાઈ, આયની લંબાઈ આયની પહોળાઈ અને આયની ઊંચાઈ, લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ એટલે એને ત્રણ પરિમાણ હોય છે. સપાટી છે એટલે કે સમતલ છે એને બે પરિમાણ હોય છે, લંબાઈ અને પહોળાઈ. રેખા છે આપણે જોઈ શકીએ છીએ એને ખાલી એક જ પરિમાણ છે, લંબાઈ. અને બિંદુ છે ટપકું છે એટલે અહીંયા કાંઈ પણ એક પણ પરિમાણ નથી. એટલે આ પ્રશ્ન છે એ MCQS સ્વરૂપે પણ પૂછાય છે અને વન ડાયમેન્શનલ, ટુ ડાયમેન્શનલ, થ્રી ડાયમેન્શનલ, એ જે ડાયમેન્શનલ છે એટલે કે ડાયમેન્શનલ એટલે કે પરિમાણ છે, એ પરિમાણની સમજૂતી માટે પણ આ અગત્યનું છે. આભાર.